નમસ્કાર મિત્રો, આજકાલ આપણે બધા એન્ડ્રોઇડ ફોન્સ યુઝ કરીએ છીએ. આપણા બધાના એન્ડ્રોઇડ ફોન્સમાં એક ફેસિલિટી હોય છે જે જીપીએસ સિસ્ટમ કહેવામાં આવે છે. જીપીએસ સિસ્ટમ દ્વારા આપણે ગમે તે માણસનું લોકેશન અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે આપણે મુસાફરી કરતા હોય ત્યારે આપણને કામ આવી શકે. આ જીપીએસ સિસ્ટમ તે ઘણા બધા લોકોને ખબર હશે કે તે જીપીએસ સિસ્ટમ જે આપણે અત્યારે યુઝ કરી રહ્યા છીએ તે અમેરિકા દ્વારા ડેવલપ કરવામાં આવેલ છે. તો આ વિડીયોમાં હું તમને ભારત દ્વારા ડેવલપ કરાયેલ જીપીએસ સિસ્ટમની તમામ માહિતીઓ આપવાનો છું. મારી તમને બધા લોકોને આ વિનંતી છે કે આ વિડીયો તે ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ન જુએ, પરંતુ તમામ ભારતીયો જુએ, જેથી બધા ભારતીયોને તે ગર્વ થાય કે ભારત તે ઘણા ક્ષેત્રે હવે સ્વનિર્ભર થઈ ગયું છે. અત્યારે આપણે ભારતને એવી શું જરૂર પડી કે તે પોતાની રીતે જીપીએસ સિસ્ટમ ડેવલપ કરે, જ્યારે અત્યાર સુધી આપણે યુએસની જીપીએસ સિસ્ટમ તો વાપરતા જ હતા. આ સમજવા માટે મારે તમને 1999ના કારગિલ યુદ્ધના સમયમાં લઈ જવું પડશે. કારગિલ યુદ્ધ વખતે જ્યારે પાકિસ્તાની સૈનિકો પર્વતોથી વાર કરતા હતા ભારતીય સેના ઉપર, જે આપણે કારગિલના પિક્ચરમાં અને ઘણા બધા ફોટોઝમાં પણ જોયેલું છે, ત્યારે ભારતીય સેનાને એવી જરૂર પડી કે જો આપણને પાકિસ્તાની સૈનિકોનું લોકેશન મળી જાય, જે સચોટ લોકેશન હોય તે મળી જાય, તો આપણે પાકિસ્તાની સૈનિકોને ત્યાં ત્યાં મારી શકીએ. તો આપણે ત્યારે યુએસની જીપીએસ સિસ્ટમ વાપરતા હતા. તો ભારત સરકારે યુએસને તે અરજી કરી કે તમે જીપીએસ સિસ્ટમ દ્વારા પાકિસ્તાની સૈનિકોનું લોકેશન તે ભારતીય સેનાને આપો, પરંતુ યુએસએ આ અરજી અસ્વીકાર કરી અને પાકિસ્તાની સૈનિકોનું લોકેશન તે ભારતીય સેનાને આપ્યું નહીં. જો આ લોકેશન ભારતીય સેનાને મળી ગયું હોત તો કદાચ આટલા જવાનો શહીદ ન થયા હોત અને આ યુદ્ધનું પરિણામ હજી વધારે સારું થાત. તે સમયે ભારત સરકારને એવો અહેસાસ થયો કે હવે આપણે પોતાની રીતે જો જીપીએસ સિસ્ટમ આપણી પાસે હોત તો આપણે યુએસ પાસે જવાની જરૂર ન પડી હોત અને યુદ્ધના પરિણામ કંઈક અલગ જ હોત, જેથી ભારતીય સેનાને મદદ મળત. ત્યારથી ભારત સરકારે તેવો નિશ્ચય કર્યો કે હવે ભારત તે પોતાની રીતે પોતાનું જીપીએસ સિસ્ટમ ડેવલપ કરશે અને બીજા દેશોને સહાય કરશે. ઇંગ્લિશમાં આ ઉપરની એક કહાવત પણ છે, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. તો આ જીપીએસ સિસ્ટમ બનાવવાનું કામ તે ઇસરોને સોંપવામાં આવ્યું છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરો દ્વારા એક પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે જેનું નામ છે IRNSS, ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. આ ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ અંતર્ગત 7 ઉપગ્રહો તે અવકાશમાં મોકલવામાં આવશે, જેના દ્વારા ભારતની આજુબાજુના 1500 કિલોમીટરનો એરિયા તે જીપીએસ સિસ્ટમ અંતર્ગત કવર થશે. આ 7 ઉપગ્રહોમાંના 4 ઉપગ્રહો તે જીઓ સિંક્રોનસ સેટેલાઇટ કહેવાય છે અને 3 ઉપગ્રહો તે જીઓ સ્ટેશનરી ઉપગ્રહો કહેવાય છે. જીઓ સ્ટેશનરીને ગુજરાતીમાં ભૂસ્તરીય ઉપગ્રહ પણ કહેવાય છે. આ બંને વચ્ચે થોડોક જ તફાવત છે તે આપણે સમજીએ. જીઓ સ્ટેશનરી સેટેલાઇટ એટલે કે ભૂસ્તરીય ઉપગ્રહ, તે જે વિષુવવૃત્ત હોય છે તેની એક્ઝેક્ટ ઉપર, સીધું જ ઉપર 35,800 કિલોમીટરની અંદર સ્થિત કરવામાં આવે છે, જ્યારે કે જીઓ સિંક્રોનસ ઉપગ્રહને વિષુવવૃત્તની ઉપર પરંતુ અમુક એંગલે આ જગ્યાએ સ્થિત કરવામાં આવે છે. આ બંનેની પરિભ્રમણ કક્ષાનો સમય તે 24 કલાકનો જ છે, એટલે તે પૃથ્વીની સાથોસાથ જ આખી પરિભ્રમણ પૂરું કરે છે. આ બંને ઉપગ્રહો જીઓ સિંક્રોનસ અને જીઓ સ્ટેશનરી તે પૃથ્વીની જ દિશામાં પરિભ્રમણ કરે છે, એટલે કે પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા સુધી. આ સિસ્ટમ, આ પ્રોજેક્ટ IRNSSને ભારત સરકારે 2006માં મંજૂરી આપી હતી. ઇસરો દ્વારા વર્ષ 2013ના જુલાઈ મહિનામાં આ સિસ્ટમનો પહેલો ઉપગ્રહ તે અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. તે જ વર્ષે
2017 ના ઓગસ્ટ મહિનામાં આ સિસ્ટમનો સાતમો ઉપગ્રહ, છેલ્લો ઉપગ્રહ તે અવકાશમાં મોકલવામાં આવ્યો, પરંતુ કંઈક ટેકનિકલ ફોલ્ટના લીધે તેનું સફળ પરીક્ષણ થઈ શક્યું નહીં. એટલે ઈસરોએ આ વર્ષ 2018માં તેવું નક્કી કર્યું છે કે આ વર્ષમાં તે સાતમો ઉપગ્રહ સફળ રીતે અવકાશમાં મૂકી દેશે. જો ભારત પોતાની જીપીએસ સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ ડેવલપ કરી લે તો ભારત દુનિયાનો છઠ્ઠો એવો દેશ બનશે કે જેની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ હશે. બીજા 5 દેશો કયા છે તે આપણે ફટોફટ એકવાર જોઈ લઈએ. પ્રથમ છે યુએસ. યુએસ પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે જેનું નામ છે જીપીએસ, તે આપણે સૌને ખબર છે. બીજું છે રશિયા, તેની પાસે જે નેવિગેશન સિસ્ટમ છે તેનું નામ છે ગ્લોનાસ. ત્રીજી છે જાપાન, જેની નેવિગેશન સિસ્ટમનું નામ છે ક્વાઝી ઝેનિથ. ચોથું છે યુરોપ, જેની નેવિગેશન સિસ્ટમનું નામ તે એક વૈજ્ઞાનિક ઉપર રાખવામાં આવેલું છે, ગેલિલિયો. અને પાંચમું છે ચાઇના, જેની નેવિગેશન સિસ્ટમનું નામ છે બીડોઉ, BEIDOU, જે 27 ઉપગ્રહોની આખી એક સિસ્ટમ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી આ વસ્તુ શેર કરો અને ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમની તમામ માહિતી તે તમામ લોકો સુધી પહોંચાડો. ધન્યવાદ.